નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં 10મો પાઠ છે જીભ એનો અભ્યાસ કરવાના છીએ. પાના નંબર તમે 51 જોશો તો જીભ પાઠ આપ્યો છે. પાઠનું નામ બહુ સરસ છે જીભ. તમને થોડુંક સાંભળીને અજુગતું લાગશે, કારણ કે સાહિત્ય પ્રકાર જ એવો છે, હાસ્ય નિબંધ છે. કેવો છે? હાસ્ય નિબંધ, એટલે આપણે એમાં હસવાનું છે. એટલે આ જીભ પાઠ જેમ જેમ આપણે ભણતા જઈશું, જેમ જેમ એને જાણતા જઈશું, આપણે હસવું જ આવશે. કારણ કે નિબંધનું સાહિત્ય પ્રકાર કેવો છે? હાસ્ય નિબંધ છે. એના લેખક છે જ્યોતિન્દ્ર દવે. મિત્રો, આપણા હાસ્ય લેખક છે, બહુ સારું ગુજરાતીમાં જે કંઈ પ્રદાન આપ્યું છે મોટે ભાગે હાસ્ય ઉપર જ આપ્યું છે. અને એનો જન્મ છે એ સુરત થયો હતો, અને એને બે એવોર્ડ મળ્યા હતા, એક રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ અને બીજો નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ. આ રણજીતરામ બાબાભાઈ છે આપણા લેખક હતા, એની યાદમાં અપાય છે રણજીતરામ સુવર્ણચંદ્રક. અને આપણા ગુજરાતી સાહિત્યના બહુ સારા લેખક નર્મદ, અને એની યાદમાં પણ આ એવોર્ડ અપાય છે. આ બે એવોર્ડ આપણે જ્યોતિન્દ્ર દવેને. અને એ હાસ્ય કવિ છે અથવા હાસ્ય લેખક છે. અને આ મિત્રો, અમે જીવનની અંદર દવા આવવા અને હાસ્ય આ ત્રણેય એટલા બધા મહત્વના છે કે એના વગર જીવી ન શકાય. જો દવા વગર આજના સમયની અંદર દવા વગેરે ન થાય, અને હવા વગર તો પહેલાં ન તો ચાલે, ઓક્સિજન વગર કોણ જીવી શકે? અને હાસ્ય એવું કહેવાય કે ગમે એવી મુશ્કેલી હસવું નાખો હું તો એ મુશ્કેલી આપમેળે દૂર થઈ જાય છે. એટલે હસવું રહેવું જોઈએ. એટલે ખેંખે ગમે ત્યારે હસવું નથી રહેવાની વાત, પણ મોઢું આપણું હસતું રહેવું જોઈએ. કોઈને જોઈને આપણા મોઢું આપણી સ્માઈલ હોવી જોઈએ, તો આપણું મોઢું જોઈને કોઈને રાજી કોઠાવું જોઈએ, એની આંખ કરવી જોઈએ. પણ આ મોઢું હોબળો ચડાવેલ ન હોવું જોઈએ, ભમરી કેડી ગયો, પહોંચી ગયો મોઢું, એવું નથી રાખવું. હસતું કહેવાય, મને ખડખડાટ હસવું, પણ એવો પ્રસંગ બને ત્યારે. બાકી ગમે ત્યારે ખીખી ખીખી હૈસા રાખીએ કોઈ હારું ના લાગે, પણ હસતું મુખ જેને સ્મિત કહેવાય, હળવું હોલ ઉપર આપણું હાસ્ય હોવું જોઈએ. તો પાના નંબર 51 ઉપર જો આજે આપણે આ પાઠની અંદર કવિ પરિચય જોશું. જીભ પાઠ છે જ્યોતિન્દ્ર દવે. જીભ એટલે આપણા મોઢાની અંદર જે જીભ છે એ જ જીભની વાત છે. બહુ સરસ મજાનો પાઠ છે. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. વતન એ જ, અને જન્મ પણ ત્યાં જ થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. કોલેજ સુધી એ સુરત ભણ્યા. 1933-37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. કોલેજની અંદર જે શિક્ષક તરીકે કામ કરે એટલે અધ્યાપક કહેવાય. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. જીવનનો મોટો ભાગ મુંબઈમાં રહ્યા. છેલ્લે માંડવી કચ્છ જિલ્લાનું જે માંડવી છે એની વાત છે. માંડવી કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા. તો વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર છે. લોકપ્રિય છે ને અગ્રણી, બધા હોય એમાંથી સૌથી આગળ ના હોય એને અગ્રણી કહેવાય. હાસ્ય લેખક તરીકેની શક્તિ, હાસ્ય પ્રયોગ વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત, એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. જો એક તો હાસ્ય લેખક તરીકે એની નામના સારી હતી, એની શક્તિ સારી હતી. હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો, એ જ્યારે કંઈ પ્રવચન આપે, વ્યાખ્યાન આવે ત્યારે કેવી હોય તો કે હાસ્ય જન્માવે, છતાંય આપણે એમાંથી શીખ મળે. ઘણાના આપણે પ્રવચન વક્તવ્ય સાંભળતા હોય તો મજા આવે, એને કે બોલ્યા હોય, અને ઘણાના વક્તવ્ય 2-5 મિનિટ બોલીએ પછી કંટાળા જાય, પણ આપણે એમ કે બંધ થાય તો સારું. પણ આપણા લેખક છે એ હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો, પ્રેરણા આપે અને હાસ્ય જન્માવે, હાસ્ય પ્રેરક કહેવાય. આ બંને આવડત અને ગુણનો સમન્વય એને જોડાણ નીકળ્યું હતું. મિત્રો, બહુ અઘરી વસ્તુ છે. તમને મારે સમજાવતો હસતા હસતા સમજાવું એ બહુ અઘરી વસ્તુ છે. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. કાવ્ય મીમાંસા એટલે શું? કોઈ વ્યાખ્યા, કોઈ વસ્તુને વ્યાખ્યાયિત કરવું, એને સમજાવવા માટે 2 પંક્તિની અંદર સમજાવવા આવે એને મીમાંસા કહેવાય. એટલે કાવ્ય શું છે એ સમજાવવાનો અમે અભ્યાસ કર્યો હતો. તેમણે નાટકના અનુવાદો પણ આપ્યા છે, એક ભાષામાંથી બીજી ભાષામાં જે આપણે ટ્રાન્સલેટ કરી, ભાષાંતર કરી અને અનુવાદ કરી. રંગ તરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જો નામ જ એવા છે આપણે મજા. જ્યાં ત્યાં પડે નજર મારી, તથા પ્રતિનિધિ, હાસ્ય લેખકોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. આ જ્યોતિન્દ્ર તરંગ નામનો જે સંગ્રહ છે એમાં બધા જ એના હાસ્ય નિબંધો સમાવી દેવામાં આવ્યા છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્ય સંબંધ નવલકથા આપી છે, એક નવલકથા પણ લખી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. એની શૈલી એટલે રીત અથવા પ્રયોગ.
પદ્ધતિ અને પ્રયુક્તિ એટલે આઈડિયો અથવા યુક્તિ. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા. આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે, શું કહે છે તો કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. આપણી બધી ઇન્દ્રિયો છે, આ કાન ઇન્દ્રિયની, ઘાણેન્દ્રિયની, મુખેન્દ્રિયની, સ્વાદેન્દ્રિયની, એમ સૌથી વધારે જો કોઈ ઇન્દ્રિયનું સ્થાન હોય તો એ જીભ છે, જેને સ્વાદેન્દ્રિય પણ કહેવાય. જીભ એક છે પણ એ બે કામ કરે છે. મિત્રો, શરીરની બીજી ઇન્દ્રિયો એવી છે કે બે છે ને કામ એક કરે છે. આ એક જ એવી વસ્તુ છે કે જે વસ્તુ એક જ છે, ઇન્દ્રિય એક જ છે, કામ બે કરે છે. દાખલા તરીકે આપણે કાનની વાત કરીએ તો કાન બે છે, બે ઇન્દ્રિય છે કાનની, છતાંય કામ શું કરે છે કે સાંભળો. પછી આ આંખની ઇન્દ્રિય બે છે, જોવાનું કામ બે શું કરે છે, જોવાનું કામ કરે છે, બે ઇન્દ્રિય જોવા. નાકના જો બે આપણે છિદ્રો છે એમાંથી શ્વાસ જ લેવાનું કામ કરે છે, બે છતાંય શું કરે છે, શ્વાસ લેવાનું. હાથ આપણા શું છે, બે છે, છતાંય કામ શું કરે છે આમ, પગ આપણા ચાલવાનું કામ કરે, બેનું કામ એક જ છે. વસ્તુ એ છે કે વ્યક્તિ બે, ઇન્દ્રિય બે હતા અને કામ એક. અહીંયા બધું છે, જીભ એક જ છે, આખા શરીરમાં માણસની જીભ એક હોય, કામ બે, બોલવાનું કામ કરે ને સ્વાદનું કામ કરે. એટલે આ એક જ એવી ઇન્દ્રિય છે મિત્રો, વિશિષ્ટ છે અને પાછી છે એક અને કામ બે કરે છે, સ્વાદ પારખવાનું અને બોલવાનું. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. માણસ કહેતા હોય ને કે આપણે અમર નથી થવાના, પણ વાત એક સત્ય છે મિત્રો કે આપણે અમર નથી રહેવાનું પણ આપણી વાણી અમર રહેવાની છે. તમે સારું બોલી ગયા હો એ કાયમ માટે બોલે. દાખલા તરીકે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ બોલી ગયા તો એની વાણી હજી બોલી છે. સ્વામી વિવેકાનંદ કીધું ને કે ભાઈ ઉઠો જાગો અને હૈ પ્રાપ્ત સુધી મંડ્યા રહો. ગાંધીજી એમ કીધું સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એટલે કે જીવન સાદું ને વિચાર ઊંચા હોવા જોઈએ. આ એની વાણી છે, જો એની વાણી અમર બની ગઈ, આજની જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી એની વાણી બોલાશે. એટલે જીભનું કામ તો જો મરણ પછી પણ કામ કરે છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. કોઈ પણ વસ્તુ ચાખવું હોય, રસ લેવો હોય, સ્વાદ લેવો હોય તો જીભને ખબર પડે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. વ્યાધિ એટલે ચિંતા, ઉપાધિ. આપણે શરીરની અંદર કંઈ તકલીફ હોય તો એ જીભથી જ થાય. જો તમે ડૉક્ટર આગળ જાશો, તમને કંઈ તકલીફ હોય, પેટમાં દુખતું હોય, તાવ આવતો, માથું દુખતું હોય, શરદી હોય, કાંઈ પણ ડૉક્ટર આગળ જાઓ ને એટલે શું કહેશે, જીભ કાઢો, આ કરો, જીભ બતાવો. એટલે એ શું કરે છે, બીજાની તકલીફ પણ બતાવે છે. એટલે બીજાની વ્યાધિઓનો પણ પરિચય એ કરાવે છે. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. કોઈ માણસ એવો સંસ્કારી છે કે એની બોલી બધી ખબર પડી જાય વાણી ઉપર, કારણ કે જીભ છે એ સંસ્કારોની ઓળખ આપે છે. માન અને અપમાનના અનુભવ જીભથી જ થાય છે. તમે ક્યાંય જાઓ અને તમારે માન મેળવવું હોય તો તમારી બોલી એવી હોવી જોઈએ, તમારી જીભથી તમે માન મેળવી શકો. અને જો બોલવામાં ધ્યાન ન રાખો તો અપમાન્ય થઈ જાય તમારું. એટલે માને અપાવે ને અપમાને કરાવે. અને કેટલીક જીભ કાતરનું કામ કરે. કાતરનું કામ શું છે, જુદું કરવાનું, કાપી નાખે. એ કેટલાક ન બોલવાનું બોલી નાખે, સંબંધ બગડે તો કેટલીક સોય શું કરે, સારી સોય શું કરે, જોડે છે, ટુકડા થઈ ગયા એને જોડી નાખે. એટલે કેટલીક જીભ જોડવાનું કામ કરે. જો હવે જોડવાનું તોડવાનું એટલે શું, તમે ખરાબ બોલો તો સંબંધ બગડે એટલે તોડ્યું, અને તમે સારું બોલો, દુશ્મન હોય કે ગમે એવો વ્યક્તિ તમે સારું બોલો તો સંબંધ જોડાશે, એટલે જોડવાનું કામ કર્યું. એટલે ક્યારેક કાતરનું કામ કરે છે, ક્યારેક ક્રોધનું કામ કરે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે છે. મનુષ્ય સારો તંદુરસ્ત રહેવું હોય તો જીભને આધાર છે. તો કેવી રીતના, તો કે આપણે કહીએ કે મને સ્વાદિષ્ટ વસ્તુ ખાવી છે, તીખું તળેલું તમ તમતું ખાધા રાખો કાંઈ નહીં બહારમાં, તો એનાથી તમારી તંદુરસ્તી બગડે. જીભને ગમે પણ જીભ છે કે આ નથી ખાવું તો સ્વાસ્થ્ય સારું રહે. તમે કેવા નીતિવાન છો, કેવા વિવેક છો, ધર્મ, આ બધું આના ઉપર આવે છે. આના જીભનેથી જ વિકસે ને વણશે એટલે બગડે. જીભ સારી હોય તો તમારો વિકાસ સારો થાય, અને જીભ જો ખરાબ હોય તો બગડી જાય. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોય તો કેટલું સારું થાય. લેખકની કલ્પનાને થોડું ઘસવું આવે એવી વાત છે કે લેખકે શું કીધું કે ઈશ્વર એક છે ને, કે ભૂલ કહેલી છે કે શું કહેલી છે, એ કે જીભને છે ને ફોલ્ડિંગ રાખવાની જરૂર છે, છૂટી કરી શકાય. મતલબ શું કે આપણે કંઈ પ્રવચન કોઈનું સાંભળવા ગયા તો ઘણા લોકો એવું હોય, ઓલા ભાઈ બોલતા હોય વચ્ચે વચ્ચે એ બોલ્યા, તો ખરેખર આપણે કહ્યું કે પરીક્ષામાં જાઓ તો મોબાઈલ બહાર કાઢી ના આવે, એ એવું જીભની કે લેખક કે સિસ્ટમ હોવી જોઈએ કે આ જીભ કાઢી નાખે, એક ડબલી પૂરી નાખી, પ્રવચન હાલે એટલી વાર કંઈ બોલવાનું નહીં, અને કોઈ ગાળો બોલે જેમ તે બોલે એની જીભ કાઢી લે, વાત પૂરી થઈ, ઝઘડા ક્યાંય થતા હોય જીભ કાઢી લે, વાત પૂરી થઈ. એ કે એવું હોત તો સારું હોય, ખરેખર સારું હોય. લેખકની કલ્પના સુંદર છે,
કે જીભને છૂટી રાખવાની જરૂર તો કંકાસને મારા મારીને ગાળા ગાળીને પ્રસંગે જીભ કાઢીને ગજવા મૂકી ગજવું લખીશું કંઈ માથા કુટ થાય એટલે આપણે તરત જીભ કાઢી લેવું કંઈ માથા કુટ નહીં કેટલાય પ્રસંગો સુધરે તો કદાચ હું તો એવું માનું છું કે વિશ્વમાં કંઈ ઝઘડા જ ન હોય માથા કુટ જ ન હોય કંકાસ જ ન હોય બધે પ્રેમ અને આદર માન એટલું એવું જ હોય ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ જાય તો તેમાં ફાયદો થાય વાત સાચી છે દાખલા તરીકે કોઈ ધર્મ વિશે કોઈ હિન્દુ વિશે કે કોઈ મુસ્લિમ વિશે કોઈ શીખ વિશે ઈસાઈ વિશે કોઈ ખરાબ બોલે છે માની લો કે હિન્દુ ધર્મનો કોઈ વ્યક્તિ એ મુસ્લિમ ધર્મ વિશે ખરાબ બોલે છે તો એક કામ કરવાનું કે એને હિન્દુની જીભ કાઢી મુસ્લિમની જીભ પહેરી દેવાની એટલે જીભ સારી સરસ રીતે મુસ્લિમના ગુણ કાઢી આવવા માટે એટલે અદલા બદલીથી ફાયદો થાય નામનું રટણ કરનારી જીભ કોઈ ત્રીસમાં મોંમાં રહીને ભજનારની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈને ચડત તો આપોઆપ રામ રહી અને ગોળની એકતા સિદ્ધ થઈ જાય તો આ ધર્મના વિગત જ ન હોય કેટલું સુંદર કવિની કલ્પના જો ખરેખર ઈશ્વર જો આવું કરે તો કામ બની જાય આ નિબંધમાં હળવો ગંભીર વિષય લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્મ્યું છે ને એ તમે શરૂઆતમાં કીધું હતું કે હાસ્યની સાથે પ્રેરક હાસ્યની સાથે પ્રેરણા આપે છે કે આ નિબંધ મિત્રો આ વિષય બહુ ગંભીર છે છતાં એને હળવો કરીને રજૂ કર્યો છે એટલું જ નહીં આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓની સમાધાનની કલ્પના કરીને ઉત્તમ ઉપદેશ આપ્યો કે આ સંસારની અંદર આ જગતની અંદર જે કાંઈ મુશ્કેલીઓ છે જો એને દૂર કરવી હોય તો આ એક સરળ ઉપાય છે આજે જો મોટાભાગના ઝઘડાઓ થાય છે મુશ્કેલીઓ શું કારણ બોલીને બગાડે બોલવાનું બંધ રાખે ને એટલે મોટાભાગના ઝઘડા થઈ શાંત થઈ એટલે આ એક સરસ મજાનો લેખકે ઉપાય બતાવ્યો છે સાથે સાથે હાસ્ય પણ આપ્યું છે અને સરસ મજાની શીખ પણ આપી છે જો મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં આપણે પાઠનો ટૂંકો સાર જોશું